विजयादशमी पवित्र पर्व श्री स्वामीनारायण गुरुकुल राजपीपळा खाते भव्य शस्त्र पूजन कराय। विजयादशमी नो दिवस जे असत्य उपर सत्य नो विजय दिवस तरीके उजवामां आवे छे। जे दिवसे मोटा विजय नो संबंध छे जेमां मां देवी दुर्गाए महिषासुर नामना दैत्य पर विजय मेळवेल तेमज भगवान श्री राम द्वारा रावणनो वध करी विजय मेळवेल हतो। आम आज दिवसने विजयादशमी तरीके ओळखवामां आवे छे। जे दिवसे शक्तिरूप शस्त्रोनुं पूजन करी विजयादशमी पर्वनी उजवणी करवामां आवी हती, जेमां नर्मदाना वडामथक राजपीपळा खाते अखिल भारतीय संत समितिने नर्मदा तथा हिंदू धर्म सेना नर्मदा तथा टाइगर ग्रुप नर्मदाना संयुक्त उपक्रमे विजयादशमीना पवित्र पर्व निमित्ते શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા ખાતે શસ્ત્રપૂજનનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દશેરા પર્વે શસ્ત્રપૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ હોય છે, જેમાં 100 ઉપરાંત યુવકોએ ભાગ લીધો હતો। પૂજન અંતમાં અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામીજી સંત સમિતિ અધ્યક્ષ અમિતભાઈ પટેલ, સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા તથા સેવાભાવી હિન્દુ સંગઠન ટાઈગર ગ્રુપ નર્મદાના અધ્યક્ષ પ્રેમાભાઈ વસાવા, અજીતસિંહ રાઠોડ અધ્યક્ષ VHP ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ વખત હિન્દુ ધર્મના સંગઠનોની સંયુક્ત શક્તિના અદ્ભુત દર્શન થયા હતા। આ પ્રસંગે સંત સમિતિના અધ્યક્ષ પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામીજીએ જણાવ્યું હતું કે આજના દિવસે તમામ અસત્ય ઉપર સત્યનો વિજય દિવસ તરીકે ઉજવાય છે। આ દિવસે 10 મુખવાળા રાવણનો વધ કરવામાં આવ્યો હતો। આ દિવસે તમામ નવીન શસ્ત્ર અશ્વ તથા વાહનોની પૂજા કરવામાં આવી છે। આજે રાજપીપળા ખાતે પણ તલવાર અને શસ્ત્રોનું આરતી સાથે વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। દીપક જગતાપ, ZSTV રાજપીપળા।